કોરોનાના વાયરસના લીધે સમગ્ર વિશ્વના ઉદ્યોગ રોજગાર ઠપ પડી ગયા છે, જે આપણા દેશની પણ અર્થવ્યવસ્થા ઠપ પડી ગઈ છે। ભારતની અર્થવ્યવસ્થામાં ખેતીનું મોટું યોગદાન છે અને આ લોકડાઉનને લીધે ખેડૂતને મોટો ફટકો પડ્યો છે। આમાં બગાયતી ખેતી કરતા ખેડૂતો તો ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। ગુજરાતના યાત્રાધામ અંબાજીના પણ બાગાયત ખેડૂતોના હાલ બેહાલ થઈ ગયા છે। યાત્રાધામ અંબાજી માતાજીનું મંદિર હોય, સામાન્ય દિવસો મંદિરમાં ચઢવા માટે પણ ફૂલોની જરૂરિયાત વધારે હોય છે, જેને લઈ અંબાજીના ખેડૂતો અને અંબાજીના આજુબાજુના ખેડૂતો પોતાની ખેતીમાં ફૂલોને વધારે મહત્વ આપી બાગાયત ફૂલોની ખેતી કરતા હોય છે। પણ હાલ દેશમાં લોકડાઉનને લઈ તમામ મંદિર પણ સંપૂર્ણ રૂપે બંધ છે, જેને લઈને યાત્રાધામ અંબાજીમાં ફૂલોની માંગ પૂર્ણરૂપે સમાપ્ત થઈ ગઈ છે અને લગ્નની સિઝન પણ લોકડાઉનને લીધે ખરાબ થઈ ગઈ છે। તેથી અંબાજીમાં ફૂલોની ખેતી કરતા ખેડૂતો અને ફૂલના વેપારીઓની હાલત કફોડી થઈ ગઈ છે। હાલની પરિસ્થિતિમાં અંબાજીના ખેડૂતો પોતાના ખેતરમાં લાગેલા ફૂલોને જોઈ દુઃખી થઈ રહ્યા છે અને પોતાની વેદના વ્યક્ત કરી રહ્યા છે। દરેક સમાજના લોકો તેમજ બીજા શહેર અને ગામના લોકો પણ યાત્રાધામ અંબાજીમાં આવી લગ્ન પ્રસંગ કરતા હોય છે, પરંતુ લોકડાઉનને લીધે આ વખતે લગ્ન પ્રસંગો પણ બંધ છે। અંબાજીમાં મંદિર અને લગ્ન પ્રસંગે કે સુપ્રસંગને લીધે ફૂલોની ખેતી અને વ્યાપાર હોય છે, તેથી ખેડૂતોની હાલત વધારે કફોડી બની છે। રાજ્ય સરકાર આવા ખેડૂતોને કંઈક મદદ કરે, જાહેર કરે એવી આ ખેડૂતો સરકાર પાસે અપેક્ષા માગી રહ્યા છે। અરવિંદ અગ્રવાલ, ZS TV, અંબાજી। બાગાયતીનો ધંધો છે, એમાં ગુલાબ છે ને પાછા થોડા ગુલગોટા પણ વાવેલા છે। આ વખતે લોકડાઉન કોરોનાના હિસાબથી લોકડાઉન થવાથી અંબાજીમાં યાત્રાધામ વિકાસના માતાજીનું મંદિર આવેલું છે, આજુબાજુ ઘણા મંદિર આવેલા છે, તેમાં અમારે રોજને રોજ ગુલાબ ને ગુલગોટા જેવા જાય છે। પણ આ લોકડાઉનના હિસાબથી અત્યારે સદંતર બધા બંધ થઈ ગયા છે, અમારે ખેડૂતોની હાલત બહુ ખરાબ છે। ને આના સિવાય રોજના રોજ અમારે જે રાજીગુયા જે 200-500 હજાર રૂપિયા જે આવે છે એ પણ સદંતર બંધ થઈ ગયા છે। એના અનુસારથી અમારે સરકારશ્રી કંઈ નમ્ર અરજ છે કે આમાં કંઈ ઘટતું કરે અને બાગાયતી વેપારીનો અમારા જેવા આ ગુજરાતમાં ઘણા એવા છે કે જે આ ગલગોટા ગુલાબ અન્ય ફૂલમાં જે આત્મનિર્ભર બેઠેલા હોય છે એના લોકડાઉન હિસાબથી ભયંકર નુકસાન થયેલું છે, તો એના હિસાબથી એમને સરકારશ્રીને વિનંતી છે એમને કંઈ ઘટતું કરે।